રથનો ઘુમ્મટ બનાવવાનું કામ કરે છે મંદિર દ્વારા રથયાત્રા માટે આયોજન કરાયું છે. આગામી 1 જુલાઈના રોજ સુરતના ઇસ્કોન મંદિર ભગવાન જગન્નાથની યાત્રા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. સુરતના ઇસ્કોન મંદિરમાં 130 મીટર કાપડનો ઉપયોગ કરી રથના ઘુમ્મટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. મોટા રથની સાથે નાના રથનો ઘુમ્મટ પણ કામગીરી ચાલી રહી છે. આ રથયાત્રા સફળ બનાવવા માટે મંદિર દ્વારા પણ અત્યારથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભગવાનના બિરાજમાન થાય તેની ઉપર મોટો ઘુમ્મટ બનાવવામાં આવે છે. આ ઘુમ્મટ માટે છેલ્લા 7-8 વર્ષથી મંદિર દ્વારા એક મહિલાને કામગીરી સોંપવામાં આવે છે. રામનગરમાં રહેતા લતા ચાવડા છેલ્લા 28 દિવસથી મંદિર કેમ્પસમાં જ રથનો ઘુમ્મટ બનાવવાની કામગીરી કરે છે. તેઓ કહે છે કે તેમણે કોઈ પણ પ્રકારના સિવણ ક્લાસ કર્યા નથી, પરંતુ સંજોગોના કારણે તેઓ ટેલરિંગનું કામ કરે છે. મંદિરમાં વર્ષોથી દર્શન માટે આવે છે ત્યારે તેઓએ મંદિરનો ઘુમ્મટ કાપડ નો બનાવવાનો તે જોતા હતા અને તેઓ પણ આ કામગીરી કરી શકે તેવું વિચારતા હતા. દરમિયાન એક વખત મંદિરના સંચાલક દ્વારા તેમને ઘુમ્મટ બનાવવાની કામગીરી સોંપવામાં આવ્યું. તેઓ ભાવ વિભોર થઈ ગયા હતા. તેઓ કહે છે કે આ ઘુમ્મટ બનાવવાની કામગીરી તેને 28 દિવસથી આસપાસનો સમય જાય છે. તેઓ મશીન અને સામગ્રી લઈને મંદિરે જાય છે અને સવારે 9:30 થી રાત્રિના 8:30 વાગ્યા સુધી કામ કરે છે. આ ઘુમ્મટની વિશેષતા અંગે તેઓ કહે છે કે ઘુમ્મટ બનાવવા માટે 130 મીટર જેટલો કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘુમ્મટની પહોળાઈ 18 ફૂટ જ્યારે ઘેરાઓ 50 ફૂટનો હોય છે. આ કામગીરી ઘણી જ કઠિન છે, પરંતુ ભગવાનના આશીર્વાદથી તેઓ દર વખતે સફળતાથી ઘુમ્મટ બનાવે છે. તેમાં તેમનો દીકરો પણ કેટલીક વાર મદદ માટે આવે છે. ઇસ્કોન મંદિરના પીઆરઓ દિલીપ કાત્રીએ કહે છે કે સુરતમાં ઇસ્કોનની ભગવાન જગન્નાથની યાત્રાનું અનેરું મહત્વ છે. ભગવાનને પહેરવા માટે વાઘા વૃંદાવનથી તૈયાર થઈને આવે છે અને અહીં ફિનિશિંગ થાય છે. રથયાત્રા વધુ સારી રીતે થાય તે માટે 1 મહિના પહેલાથી જ આયોજન કરવામાં આવે છે. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદજી કે પ્રતિષ્ઠિત ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરત સે આપ લોગો કા સ્વાગત કરતા હું. 2 સાલ કે અંતરાલ કે બાદ યે સાલ શ્રી જગન્નાથ રથયાત્રા પુનઃ સંગઠિત હોને જા રહા હૈ 1 જુલાઈ કો. और इसके लिए रथ का नया कपड़ा बन चुका है. 15-20 दिन से 3-4 लोग काम कर रहे थे. आज ही ये ख़त्म हुआ है रथ का कपड़ा बनाने का. और जगन्नाथ बलदेव सुभद्रा रथ यात्रा के दिन जो नया कपड़ा पहनेंगे वो वृंदावन से बन के तैयार होकर आ चुका है, जिसका कीमत 2.25 लाख रुपया है और बहुत सुंदर ड्रेस है. तो सूरतवासी का निवेदन है 1 जुलाई को जगन्नाथ बलदेव सुभद्रा जब रथ के बैठ के राज रास्ता पर आएंगे तो आप लोग जरूर दर्शन करना, आपका कल्याण अवश्य ही होगा. हरे कृष्णा.